નમસ્કાર મિત્રો, એચ્યુ ગઢવી યુટ્યુબ ચેનલની અંદર હું છું હિતેશ ગઢવી અને તમે લોકો જોઈ રહ્યા છો એચ્યુ ગઢવી યુટ્યુબ ચેનલ જ જોવાના છો ને. તો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ બહુ જ ખૂબ જ એકદમ નાજુક નાજુક વાતો છે જેની અંદર તમે એ વસ્તુ બધી સાચવીને રાખવાની, બરાબર યાદ રાખજો, અત્યારથી યાદ રાખજો. આપણે જ્યારે પણ બોર્ડ એક્ઝામ આપવા જઈએ છીએ ત્યારે આપણી જરૂરી વસ્તુઓ જેવી કે હોલ ટિકિટ, પેન, પેન્સિલ, રબર, શાર્પનર છે, પાણીની બોટલ છે, જોડે રાખવાની છે. ને બેટા, ઘડિયાળ તમે આવી સ્માર્ટ વોચ નહીં લઈ જવાની, બરાબર, આમાં ચાર્જિંગ બી નહીં, સ્માર્ટ વોચ જોડે નહીં લઈ જવાની, ઇજ્જત કાઢી આવે મારી. પરીક્ષા આપવા જાઓ ત્યારે શાળાના આચાર્ય છે, વાલી છે, પબ કોઈ પણ જે નજીકના લોકો છે એમનો નંબર, નજીકના એટલે પેરેન્ટ્સ હો, ઓકે, પરીક્ષા આપવા જાઓ ત્યારે રૂપિયા સાથે ખાસ રાખવાના. અને જે તમારી રિસિપ્ટ છે, જે તમને હોલ ટિકિટ મળેલી છે, એને લેમિનેટ ના કરી દેતા પછી પેલો સિક્કોન સાઇન કંઈ મારશેલા, બરાબર, યાદ રાખજો. રસીદની ઝેરોક્સ ઘરે વાલી પાસે રાખવી, એટલે જે પણ હોલ ટિકિટ આવેલી છે હોલ ટિકિટની એક ઝેરોક્સ ઘરે આપી દેજો અને બીજી તમારી સાથે રાખજો, કદાચ જરૂર પડે તો બે ઝેરોક્સ રાખવાની જોડે, બરાબર. પરીક્ષા દરેક વખતે શું, ઘડિયાળ જે છે એ નજર સમક્ષ રાખવી, એટલે કે હું પણ જ્યારે એક્ઝામ આપતો હતો ને તો મારી સામે એક ઘડિયાળ હતી અને મેં એની સામે જોઈ રહેતો હતો. જરૂરી નથી કે સામે ઘડિયાળ હોય, તમે તમારા હાથમાં ઘડિયાળ રાખો. તમને કદાચ અડચણ થાય છે તો તમે એક્ઝામિનરને, જે પણ ટીચર ત્યાં છે સુપરવાઇઝિંગ કરે છે, એને પૂછી શકો છો ટાઈમ. ઇવન ત્યાં ઘડિયાળ મૂકેલી હશે તો તમે દરેક ટાઈમનું મેનેજમેન્ટ કરી શકો છો. એટલા માટે જવાબ લખતી વખતે એક જ પ્રકારની પેનનો ઉપયોગ કરવાનો છે. જવાબ વાહિનીમાં કોઈ પણ પ્રકારની નિશાની, બરાબર, દેવતા, દેવી દેવતાના નામ લખવાના નથી. આપણે બધા ધાર્મિક છીએ, બરાબર. હું પણ જ્યારે એક્ઝામ આપું છું સ્કૂલ લેવલ પર તો જય માતાજી લખી દઉં છું, બરાબર. પણ આપણે બોર્ડ એક્ઝામમાં એવું કાંઈ કરવાનું નથી. માતાજી આપણી સાથે છે, આપણે બધાએ માનીએ છીએ, બહુ સારી રીતના માનીએ છીએ. પણ બોર્ડ એક્ઝામની અંદર એવું કંઈ કર્યું તો તમને છે ને ડીઈઓ ઓફિસ પર બોલાવી લેશે, એટલે કંઈ ના કરતા, બરાબર. આપણે બધા ભગવાન ઉપર પૂરો ટ્રસ્ટ છે, ઓકે. મને બહુ ટ્રસ્ટ છે, મેં સ્કૂલની એક્ઝામની અંદર દરેક પેપરની અંદર જય માતાજી લખી દઉં સર કે આ ગઢવીનું પેપર છે. એટલે એવું બોર્ડમાં ના થવું જોઈએ, બોર્ડની અંદર આ બહુ રિસ્ટ્રિક્ટેડ છે, બરાબર. આપણે ટ્રસ્ટ રાખીએ છીએ, આપણા મનમાં ટ્રસ્ટ રાખવાનો, ભગવાન આપણી સાથે જ છે. ચાલો, દરેક પ્રશ્નને બરાબર સમજીને લખવાનો છે, જે મગજમાં આવ્યો હોય તે જવાબ લખવાનો નથી, બરાબર. બોર્ડ પરીક્ષા દરમિયાન કોઈ પણ વ્યક્તિ સાથે વાદ વિવાદમાં ઉતરવું નહીં. એ તારું પેપર કેવું લખાવ્યું મને બતાવીને જરીક, એવું કહેવાનું જ નથી તમને. આગળવાળા અને પાછળવાળા સાથે કંઈ જ નહીં કહેવાનું, તને પેલો પ્રશ્ન આવડે છે, એવું કહેતા નહીં મરી જશો તમે, બરાબર. તરત તમે પકડાઈ જશો. ગણતરીના વિષયમાં ગણતરી કાળજીપૂર્વક કરવી, એ તો બધા ડાયા છે. થિયરીના વિષયમાં લખાણ સ્પષ્ટ રીતે વંચાય તેવું લખવું અને જરૂર જણાય ત્યાં મુદ્દાઓની નીચે અંડરલાઈન કરી દેવી. આ હું સમજાવીશ. જો ધારો કે એક 3 માર્ક્સનો પ્રશ્ન પૂછેલો છે, આખો થિયરિટિકલ પ્રશ્ન છે, તમે ઇવન તમને કંઈ નહીં આવડતું, ચલો એ 3 માર્ક્સના પ્રશ્નની અંદર એ પ્રશ્નનો જવાબ 100 શબ્દોનો છે, તમને ખાલી એ 100 શબ્દોના રિલેટેડ તમને ખાલી 20 શબ્દો આવડે છે, તો જે પણ પેરેગ્રાફ આવે એ લખી નાખો અને પેલા 20 શબ્દો એની નીચે વચ્ચે વચ્ચે લખો, અને વચ્ચે વચ્ચે જે 20 શબ્દો લખ્યા છે એની નીચે અંડરલાઈન કરો. સરનું ધ્યાન ખાલી 20 શબ્દો પર જવું જોઈએ. જય માતાજી. ચલો નીચે. પેપર પૂરું થયા બાદ કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર સીધે સીધું ઘરે જવાનું છે, વચ્ચે ક્યાં ઊભું રહેવાનું નથી. કોઈ ફ્રેન્ડ તમારો કે ચલ જઈને આવતા રહીએ તો ત્યાં એની સાથે જવાની કોઈ પણ તમે યોજના બનાવી શકો નહીં, કેમ કે આવતીકાલે બીજું પેપર હશે. પેપર પૂરું થયા બાદ બધી વસ્તુઓ સાચવીને ઘરે લઈ જવાની છે. વોટ્સએપ પર પેપર ફૂટી ગયાના મેસેજ આવે તો એના પર કે અન્ય કોઈ પણ અફવા ઉપર ધ્યાન આપવાનું નથી. એક વખત બોર્ડ એક્ઝામ હતી જેની અંદર એવું કહે છે કે પેલી જગ્યાએથી વોટ્સએપમાં મેસેજ આવેલો છે, આ પેપર તમને આટલા પૈસામાં મળી જશે. કોઈ નવરું નથી પેપર ફૂટવા, કોઈ જગ્યાએ કોઈ ચાન્સ નથી પેપર ફૂટવાના. પ્લીઝ વોટ્સએપના મેસેજથી દૂર રહેજો. વોટ્સએપની અંદર PDF તમને આપી દેશે અને કહેશે કે લાસ્ટ ટાઈમ પર આટલા ક્વેશ્ચન કરી લે. હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું, ક્યારે પેપર ફૂટતું નથી. અને આવી રીતના તમે એ મેસેજ જોશો, તમે ફોરવર્ડ કરશો તો તમે બરાબર અંડર લીગલ ફસાઈ જશો. એટલે વોટ્સએપ પર ક્યારેય પેપર ફૂટતું નથી, આ વાત નોટ કરી લેજો. કોઈ પણ ટ્રસ્ટ ના કરતા. જો કોઈ પેપર અઘરું લાગે તો તેનું ટેન્શન લેવાનું નથી કે તે દરેકને અઘરું લાગ્યું હશે એવું માનવાનું. મને અઘરું લાગે છે, મેં મારી પ્રિપરેશન 100% કરી છે, પેપર મને અઘરું લાગે છે તો કોઈની તાકાત નથી કે પેપર એને સહેલું લાગે, બરાબર. મને અઘરું મીન્સ આખા ગામને અઘરું જ લાગ્યું હશે તો જે અઘરું જ હશે, બરાબર, યાદ રાખજો. કેમ કે પ્રિપરેશન બહુ મસ્ત કરવાની છે. જો કોઈ પેપર અઘરું, ઓકે, જે વિષયની પરીક્ષા પૂરી થાય તેનું સાહિત્ય સાઈડમાં મૂકી દેવાનું. ધારો કે આજે ગુજરાતીનું પેપર હતું, પતી ગયું છે, તો ગુજરાતીના જે ચોપડા છે વેચીન કેળા ખાવાના એવું નહીં કહેતો, ખાલી તેજુરીમાં મૂકવાની વાત કરું છું, ઓકે. જે વિષય, ઓકે, ઉનાળાનો સમય હોવાથી પાણી કે લીંબુ સરબત જોડે લઈ જવું, અને જોડે બીજું શું લઈ જવાય, લીંબુ સરબત જોડે લઈ જાઓ, પછી
રસનાઓ જોડે લઈ જાઓ, પેલી આવે છે ને ડ્રિંક, એવું ઘણું બધું તમે જોડે લઈ જઈ શકો છો, બાકી બીજું કંઈ ના લઈ જતા, બરાબર? ચલો વિદ્યાર્થી મિત્રો, આ તમારી જિંદગીનું અંતિમ પરીક્ષા નથી અને પ્રથમ પણ નથી. આ પરીક્ષા પહેલાં તમે ઘણી બધી પરીક્ષાઓ આપી છે, એટલે 9-10 ધોરણ સુધી આવ્યા છો, એટલે આપી તો હશે જ. ચિંતા કર્યા વગર આત્મવિશ્વાસથી પરીક્ષા આપો અને સફળ થાઓ તેવી ઋષિ પરિવાર શુભેચ્છા પાઠવે છે. એટલે કે આ એક બહુ સારી એવી ટેક્સ્ટબુકની અંદરથી અમે બધું લીધું છે. મારી થોડી બોલવાની ટેવી હતી એટલે આમાં થોડોક મજાક મૂડ છે, પણ બહુ સારી લાઇન લખેલી છે આની અંદર. અને હું તમને કહું છું કે આ પરીક્ષા જીવનની અંતિમ પરીક્ષા નથી, પણ પ્રથમ પરીક્ષા છે. પ્રથમ પરીક્ષા એટલા માટે અમારી ટીમનો કેમેરામેન એટલું હસે છે ને પાછળ રહ્યો રહ્યો, છોડો છોડો, મને નહીં બનાવો વિડીયો. થેન્ક યુ સો મચ, આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ વિડીયોથી ઘણા બધા વિદ્યાર્થીઓના ફેસ પર સ્માઈલ આવી હશે અને આ સ્માઈલ તમને આજીવન રહે. બોર્ડ એક્ઝામ સુધી હસતા હસતા રહેજો, હસતા હસતા પેપર આપજો અને હસતા હસતા જ લખીને આવજો, બધું જ લખીને આવજો, બરાબર? ઓલ ધ બેસ્ટ.